मीठी मधुर इजरायली खारेक ની અને સફેદ ચંદન ની ખેતી કરતા થરા તાલુકાના વડગામડા ગામના વાપજીભાઈ દેવરામભાઈ ચૌધરી જે ખેતી થી દર વર્ષે લાખો ની આવક કમાય છે। વડગામડા ના ખેડૂતે 2 એકર માં 100 ખારેક ના રોપા વાવીને બાગાયતી ખેતી દ્વારા 70 વર્ષ સુધી આવક મળે તેવું નક્કર આયોજન કર્યું। સફેદ ચંદન વાવી પંથકના ખેડૂતોને સારી એવી આવક આપતા બાગાયતી પાકો વાવવાની આપી રહ્યા છે પ્રેરણા। વિકાસના યુગમાં સમય સાથે કદમ થી કદમ મિલાવીને આયોજન પૂર્વક આગળ ધપનાર મહેનતુ માણસને સફળતા મળે છે। બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજ્ય સરકારે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે। પહેલા ખેતીને મજૂરી સાથે જોડવામાં આવતી હતી, લોકો એવું સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ કંઈ વળતર નહીં। હવે ગુજરાતભરમાં ખેતીની વ્યાખ્યા અને તેની આવકમાં અમૂલ પરિવર્તન આવ્યું છે। લોકોને હવે બહુ જ સારી રીતે સમજાયું છે કે થોડી ઘણી પણ ખેતીની જમીન હશે તેમાં આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો સારી કમાણી થશે જ। જેમણે પરંપરાગત કે જૂની પુરાણી ખેત પદ્ધતિઓ છોડીને આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી છે, નવા બદલાવ સાથે ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂતોએ સફળ કે પ્રગતિશીલ ખેડૂતો ગણાયા છે। રાજ્ય સરકારના વિવિધ અભિયાનોને લઈને ખેડૂતોની જાગૃતિ અને નવી જાણવાની ધગશથી તેમની આવકમાં પણ મબલખ વધારો થયો છે। વિકાસના ફાસ્ટ યુગમાં માર્કેટિંગની પણ ચિંતા નથી। સોશિયલ મીડિયામાં ખેડૂત પોતાના પાકની જણસની જાહેરાત જાતે જ કરીને લોકો સુધી માહિતી પહોંચાડી શકે છે। એ જોઈને બહારના વેપારીઓ પણ ખેત ઉત્પાદનને ખરીદવા માટે હજારો કિલોમીટર દૂરથી ખેડૂતના ખેતરમાં આવીને ખરીદી કરી જાય છે। થરાદ નજીકના વડગામડા ગામના પ્રગતિશીલ ખેડૂત વાઘજીભાઈ દેવરામભાઈ ચૌધરી કે જેણે બાગાયતી ખેતીના માધ્યમથી ખેતીની તો જાણે વ્યાખ્યા જ બદલી નાખી છે। સફેદ ચંદન, દાડમ, ખારેક જેવા પાકોની ખેતી કરે છે। 2 એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યું છે। 4 વર્ષ પહેલા 2 એકર જમીનમાં ચંદનના રોપાઓનું વાવેતર કર્યું છે અને વર્ષે સારી એવી કમાણી કરી રહ્યા છે। બીજા ખેડૂતોને પણ બાગાયતી ખેતીની પ્રેરણા આપી રહ્યા છે। તેમણે પણ બાગાયતી ખેતી કરી સારી આવક મેળવી શકાય તેવું જણાવી રહ્યા છે। આજથી 7 વર્ષ પહેલા ખારેકનું વાવેતર કર્યું, એ વખતે છોડનો ભાવ 2500 રૂપિયા હતા અને અત્યારે 3700-3800 આજુબાજુના છે, પણ અત્યારે વાવેતર કર્યાને 2.5 વર્ષ એનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને પહેલાં છોડ દીઠ ઉત્પાદન 50 કિલો મળતું હતું, અત્યારે એક છોડનું ઉત્પાદન 120 કિલો ઉપર જાય છે અને સરેરાશ ગણવા જઈએ તો એક છોડ અત્યારે 6000 આજુબાજુની કિંમતમાં પડે છે। બસરામ ચૌધરી, GTV ન્યૂઝ, થરાદ।